આ વિડિયો જોતી વખતે તમે ગમે તે ઉંમરના હોય, ગમે તે કાર્ય કરતા હોય, વ્યવસાય કરતા હોય, ધંધો કરતા હોય કે નોકરી કરતા હોય, અથવા તો તમે કલાકાર અથવા તો કોઈ શ્રેષ્ઠ ફિલ્ડમાં હોય, પરંતુ તમને સતત હંમેશા એક વાત યાદ રહેતી જ હોય છે, અને તે છે તમારા શાળા જીવનના મિત્રો અને શાળા જીવનના સંસ્મરણો. નમસ્કાર દોસ્તો, ગુજરાતી પુસ્તકોની દુનિયામાં સફર કરાવતી આ ચેનલ બુકમિલાપમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. શાળા અથવા તો હોસ્ટેલમાં સાથે રહેલા અને ભણેલા મિત્રો, એ ભાઈબંધો સાથે વિતાવેલી અમૂલ્ય પળો, ચાલુ વર્ગમાં કરેલો નાસ્તો, શિક્ષકોના જુદા જુદા પાડેલા વિચિત્ર નામ પાડ્યા છે ને, મેં પણ વિચિત્ર નામો પાડેલા, ચાલુ વર્ગની અંદર ખાધેલો શિક્ષકોનો અમૂલ્ય માર, અને એવી કેટલીય પળો મારી અને તમારા જીવનની અંદર આજે પણ આપણા શરીરની નસે નસમાં, આપણા લોહીમાં ધમધમતી હોય છે. યાદ કરો મિત્રો, શાળા જીવનની લાઈફનું કંઈ યાદ આવે છે મિત્રો? એ ચાલુ ક્લાસમાં આપણે કાગળના વિમાન બનીને ઉડાડતા હતા, અથવા તો કાગળની નાની નાની ગોળીઓ બનાવીને આગળની બેન્ચીસમાં બેઠેલા આપણા મિત્રો ઉપર મારતા હતા, ઘા કરતા હતા, અથવા તો શાળા જીવનમાં ચાલુ ક્લાસમાં વર્ગમાં શિક્ષક ભણાવતા હોય અને આપણે એ જુદા જુદા પ્રકારના અવાજો કરતા હતા, ખૂબ જ ધમાલ મસ્તી કરતા હતા. એમાં પણ ખાસ કરીને જ્યારે ફ્રી તાસ આવે અથવા તો રમતગમતના તાસ આવે, ત્યારે એ રમતગમતના તાસની અંદર ખૂબ ધમાલ, ખૂબ મસ્તી, રિસેસના સમયમાં ખૂબ દોડાદોડી કરેલા. તમને એમ થશે મિત્રો કે આવું અચાનક યાદ કરાવવાનું અથવા તો આવી યાદ અચાનક થવાનું કારણ, તો તેનું કારણ એક જ છે કે બે દિવસ પહેલાં એક સરસ મજાનું પુસ્તક હાથમાં આવ્યું અને આ પુસ્તક વાંચ્યું. એક જ બેઠકમાં વાંચી શકાય અને તમને અને મને જકડી રાખતો એક સુંદર મજાનું પુસ્તક છે, અને એ પુસ્તકનું નામ છે રેન્ડિયર્સ. ગુજરાતના જાણીતા કવિ શ્રી અનિલ ચાવડાએ આ સુંદર મજાની નવલકથા લખેલી છે. મારા અને તમારા શાળાના જીવનના સંસ્મરણો એક જ સાથે, એક જ ધડાકે, એકાએક યાદ કરાવી આપતું આ પુસ્તક, આ નવલકથા. ખૂબ સુંદર અને સરળ શબ્દોમાં કવિ શ્રી અનિલ ચાવડાએ આ પુસ્તકની અંદર ખૂબ સુંદર રજૂઆત કરેલી છે મિત્રો. આ નવલકથાના પાત્રોની, આ નવલકથાના પાત્રલેખનની વાત કરીએ તો શાળા જીવનના નાના નાના ભૂલકાઓ, ખાસ કરીને 8માં 9માં 10માં ધોરણની ઉંમરના બાળકોનું આ સુંદર વર્ણન કરેલું છે. માધવ, ધમો, પડીકી એટલે કે હિમતો, તેમના મિત્રો બ્રિજેશ, સોનલ, શિલ્પા અને છાત્રાલયમાં એટલે કે હોસ્ટેલના ગૃહપતિ શ્રી જીવાભાઈ, આ 5-6-7 પાત્રોની વચ્ચે જ સતત રેમા કરતી આ નવલકથા ખૂબ સુંદર શબ્દોની રજૂઆત સાથે, ખૂબ સુંદર વાક્ય રચનાઓ સાથે, ક્યાંય પણ શબ્દોનો ભાર લાગ્યા વગર મને ને તમને મારા ને તમારા શાળા જીવનના સંસ્મરણો વાગોળવા ખૂબ મજબૂત કરી દે છે મિત્રો. છાત્રાલયના રસોડામાંથી સીધું સામાન ચોરીને ચોરી છુપીથી સુખડી બનાવવી, ચાલુ શાળાએ ગુલ્લી મારીને ફિલ્મો જોવા જવું, અથવા તો પાસ થવા માટે ગૃહપતિને ચેલેન્જ આપવી, આવા કેટલાય પ્રસંગો આ નવલકથામાં ખૂબ સુંદર રીતે રજૂઆત કરવામાં આવેલી છે. આ ઉપરાંત એવી ઘણી બધી બાબતો છે, એવી ઘણી બધી શાળાની અથવા તો હોસ્ટેલની જે યાદો છે કે જે લગભગ તમારા મારા કે આપણા સૌના જીવનમાં રજૂ થતી હોય છે, તે આમાં ખૂબ સુંદર રીતે રજૂઆત કરેલી છે. અને બીજી ખાસ અને અગત્યની બાબત, આ પુસ્તકનું નામ રેન્ડિયર્સ શા માટે, એની સ્પષ્ટતા અને એનું અદ્ભુત વર્ણન આ પુસ્તકના અંતમાં ખૂબ સુંદર રીતે રજૂ થયેલું છે. આ ઉપરાંત મારા તમારા આપણા સૌના શાળા જીવનમાં કેવા કેવા અનુભવો હતા એ આ પુસ્તક વાંચવાથી ખૂબ સુંદર રીતે સમજ આપણને મળતી હોય છે. તો મિત્રો, જો તમે પુસ્તક પ્રેમી હોય, ગુજરાતી પુસ્તક પ્રેમી હોય, સાહિત્ય પ્રેમી હોય, તો તમને આ પુસ્તક રેન્ડિયર્સ ચોક્કસ ગમશે અને ખૂબ સારી રીતે તમે માણશો અને વધાવશો તેવી આશા છે. જીવનમાં એકવાર ચોક્કસ વાંચવા જેવું આ પુસ્તક રેન્ડિયર્સ વાંચવાનું શુભાને. અને હા મિત્રો, તમને કેવા પ્રકારના પુસ્તકો ગમે છે તે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો. આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને નીચે લાલ કલરનું જે સબસ્ક્રાઇબ બટન આપેલું છે એ સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને અમારા નવા નવા પુસ્તકો અંગેના
રિવ્યુ અને વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે. નવા વિડીયો અને નવા પુસ્તકના રિવ્યૂ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય ભારત. આવજો.